નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જતાપરા ભવાન આપ સર્વેનું ફરી એક વખત એજ્યુ સફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એજ્યુ સફર મારફતે આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય. અને ગુજરાતી સાહિત્યમાં મિત્રો, આજે ગુજરાતી સાહિત્યના એવા સાહિત્યકારની વાત કે જેમની એક કૃતિ પણ એમને વર્ષો સુધી ગુજરાતી સાહિત્યમાં નામ ના અપાવી રહી છે. એવા સાહિત્યકાર એટલે નંદશંકર તુળજાશંકર મહેતા. વિદ્યાર્થી મિત્રો, નંદશંકર તુળજાશંકર મહેતાની વાત કરતા પહેલા એક વાત કરી દઉં કે હજુ સુધી જો તમે એજ્યુ સફર પરિવારની આ ચેનલમાં નવા હોવ અને અમારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુના બેલ જેવા આઇકનને પણ દબાવી દો, જેથી તમને અમારા અવનવા વિડીયોઝ વખતો વખત મળતા રહે. અને હા વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ તમારા મિત્રોમાં પણ શેર કરજો, જેથી જ્ઞાનની સાહિત્યની વાતો એમના સુધી પહોંચતી રહે અને અન્ય બીજી જીકે લગતી ઘણી બધી માહિતી તેમને મળતી રહે. તો જોઈએ મિત્રો, આજે ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર નંદશંકર તુળજાશંકર મહેતા વિશે તો જોઈએ કે નંદશંકરનો જન્મ છે એ 1835ની અંદર સુરતમાં થયો હતો. હવે ખાસ જાણીતી વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે નર્મદ, નંદશંકર અને નવલરામ આ ત્રણેય વ્યક્તિઓનો નામનો પ્રથમ અક્ષર ન, તેથી આ ત્રણેય વ્યક્તિઓને સુરતના ત્રણ નન્ના તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સુરતના ત્રણ નન્નામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે કે થતો નથી, તો યાદ રાખજો કે સુરતના ત્રણ નન્નાઓમાં નંદશંકરનું પણ સ્થાન છે. તો હવે આગળ જોઈએ કે તેમના પિતાનું નામ તુળજાશંકર અને માતાનું નામ છે ગંગા લક્ષ્મી. હવે તેઓ ધંધુકામાં મામલતદાર તરીકે નિમણૂક પામ્યા હતા, પરંતુ એ પહેલાં થોડી વાત કરી દઈએ કે નંદશંકર પ્રાથમિક શિક્ષણ સુરતમાં દુર્ગારામની શાળાઓમાં લે છે અને ત્યાર પછી માધ્યમિક શિક્ષણ માટે તેઓ સ્થળાંતર કરી જાય છે. જોકે હાઈસ્કૂલ સુધીનો એમનો અભ્યાસ છે એ મુંબઈમાં થાય છે, પરંતુ અભ્યાસ બાદ નંદશંકર તુળજાશંકર મહેતા સુરતમાં જ આવી અને પ્રથમ પોતે શિક્ષકનો વ્યવસાય સ્વીકારે છે. વિદ્યાર્થીઓ, શિક્ષક બન્યા પછી તેઓ હેડમાસ્ટર બને છે અને દેશી માસ્તર તરીકે પણ નંદશંકરને ઓળખવામાં આવતા હતા. દેશી હેડમાસ્ટર એવું પણ એમનું ઉપનામ હતું વિદ્યાર્થી મિત્રો નંદશંકરનું. આ હાઈસ્કૂલમાં આચાર્ય બન્યા બાદ નંદશંકર છે ધંધુકાના મામલતદાર બને છે. આ સિવાય તેઓ ઘણી જગ્યાએ પોતાની પોલિટિકલ એજન્ટ તરીકેની ભૂમિકાઓ ભજવે છે અને એમાંય ખાસ કરીને કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ પોલિટિકલ એજન્ટ તરીકે પણ નંદશંકર છે એ પોતાની ફરજો ભજવે છે. પરંતુ નંદશંકરે પોતાના કોલેજ કાળ દરમિયાન ખાસ કરીને મુંબઈની અંદર સ્કોટ, અંગ્રેજ અધિકારી છે જ્હોન સ્કોટ, એમની નવલકથાઓ વાંચેલી અને એમની નવલકથાઓ છે એ ખાસ કરીને આધારિત હતી ફ્રેન્ચ ક્રાંતિ સંબંધિત અને ફ્રેન્ચના ઇતિહાસ સંબંધિત. તો નંદશંકર તુળજાશંકરને કદાચ ત્યાંથી જ પ્રેરણા મળી હશે કે આપણે પણ ગુજરાતના કોઈ ઐતિહાસિક પાત્રને લઈ અને નવલકથાઓ રચવી અને આમ પોતે પોતાના નવરાશના સમયે નવલકથા લખવાનું ચાલુ કરે છે અને એ નવલકથા છે એ સ્કોટની કથાઓથી જ પ્રેરાઈને લખે છે, પરંતુ એનું વિષયવસ્તુ ગુજરાતી ભાષાનું છે. ગુજરાતી ભાષામાં ખાસ કરી અંતિમ રાજપૂત રાજા અને વાઘેલા વંશના છેલ્લા રાજા એવા રાય કર્ણ ઘેલા વિશે નંદશંકર તુળજાશંકર છે એ નવલકથા રચે છે અને એ નવલકથાનું નામ રાય કર્ણ ઘેલો. ગુજરાતી ભાષાની આ પ્રથમ નવલકથા 1866માં એ પ્રસિદ્ધ થાય છે વિદ્યાર્થી મિત્રો, અને એ પણ ખાસ આપણે માહિતી એની મેળવવા જેવી છે. આ નવલકથાથી એમને ઘણી બધી પ્રતિષ્ઠા મળે છે. નવલકથાની કથાવસ્તુ શું છે વગેરે વગેરે વાત આપણે પછી એમના પુસ્તકોની અંદર કરવાની જ છે, પરંતુ એમને નવલકથાઓ સંબંધિત તો ઠીક, પરંતુ એમની પોલિટિકલી સેવાઓ બદલ અંગ્રેજ સરકાર છે એમણે 1877માં સૌથી નાની વયે દિલ્હી દરબારમાં બોલાવવામાં આવ્યા તેમને અને પછી ત્યાં તેમને રાય બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો. તો આપણી પરીક્ષા માટે આ પ્રશ્ન પણ મહત્ત્વનો બને છે કે સૌથી નાની ઉંમરે દિલ્હી દરબારના રાય બહાદુરનો ખિતાબ કોને મળેલો છે, તો નંદશંકર તુળજાશંકર મહેતાને. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અને હવે એમની નવલકથા રાય કર્ણ ઘેલો, કે ઘણી વખત કર્ણ ઘેલો પણ લખેલું હોય છે પરીક્ષામાં, તો એમાં પણ શરત ચૂક ન કરવી વિદ્યાર્થીઓ. હવે એમના વિશે વાત કરીએ આપણે.
તો આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠભૂમિની છે અને એની અંદર અલ્લાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત પર આક્રમણ લઈને આવે અને ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા રાય કરણઘેલો એમની સામે ટકી નથી શકતો અને ગુજરાત રાજ્ય છે એ જતું કરવું પડે છે એ આખો ઘટના પ્રસંગ અહીંયા વર્ણવે છે. કહેવાનો મતલબ એક જ છે નંદશંકરનો કે ઘર ફૂટે ઘર જાય. અને આ કહેવત પર આધારિત આ નવલકથા જોઈએ તો કેવી એમાં ઘટનાઓ બને છે એમનો થોડોક રસાસ્વાદ માણીએ. તો રસાસ્વાદની દ્રષ્ટિએ જોઈએ તો રાય કરણઘેલો પાટણનો રાજા છે, અણહિલવાડનો રાજા બનેલો છે અને એમાં એમનો મિત્ર ખાસ કરીને એમ કહેવામાં આવે છે કે માધવ મંત્રી એમનો અંગત મંત્રી છે. માધવ એક દિવસ રાય કરણને પોતાના ઘરે જમવા માટે લઈ જાય છે અને જમતી વખતે રાય કરણ છે એ માધવની દીકરી અથવા તો માધવની પત્ની, હવે અહીંયા તો માધવની પત્નીની વાત કરેલી છે નંદશંકરે, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ એમની દીકરીની વાત છે એ પણ ઘણા લોકોના જીભે સાંભળવા મળે છે. અને એમના પત્ની વિશેની કઈ વાત કે ભાઈ કરણ રાય છે તેમને એમની પત્ની સાથે વિવાહ કરવા છે અને તેઓ એનાથી મોહિત થઈ જાય છે. એટલે નંદશંકરને પણ માધવને કહે છે કે ભાઈ તું થોડા કામથી બારગામ જા અને મારે થોડુંક કાર્ય છે, એટલે બારગામ મોકલી દીધો માધવને. પછી પાછળથી રાજા કરણ આવી અને માધવની પત્ની અથવા તો બેન કે જે કાંઈ પાત્રો છે તેમાં એમને રંજાડે છે અને એમને એમની સાથે વિવાહ કરવાનું કહે છે, પરંતુ માધવની પત્ની છે એ રાજી થતી નથી અને પોતે આત્મહત્યા કરે છે. આ જ કાર્યની અંદર માધવનો ભાઈ છે કેશવ એ પણ હણાય છે અને કેશવનું પણ મૃત્યુ થાય છે. પરિણામે જ્યારે માધવ પરત આવે છે અને જોવે છે કે રાય કરણે મારા પરિવાર સાથે આવું આચરણ કર્યું, એટલે માધવ તરત જ દિલ્હી દરબારમાં જાય અને દિલ્હીમાં એ સમય ખિલજી વંશના શાસક અલ્લાઉદ્દીન ખિલજીનું રાજ્ય અને એમને ગુજરાત જીતવા માટે આમંત્રણ આપે. અલ્લાઉદ્દીન ખિલજી પોતાના બે સેનાપતિઓ ઉલતખા અને નુસરત ખાને લઈ અને ગુજરાત જીતવા માટે આવે. ગુજરાતમાં તેઓ રાય કરણ સાથે યુદ્ધ કરે, રાય કરણ પ્રથમ વખત હારી જાય અને પોતે દક્ષિણ ભારતમાં ભાગી છૂટે. પાછળથી ગુજરાતનું સામ્રાજ્ય કબજો કરવામાં આવે. ફરીથી રાય કરણ થોડા જ વર્ષોમાં ગુજરાતની એ પાટણની ગાદી પરત મેળવે. આ વખતે ફરી અલ્લાઉદ્દીન ખિલજી આવી રાય કરણને કેદ પકડી અને એનો શિરચ્છેદ કરાવે છે અને રાય કરણની જે રાણી છે એમની સાથે પોતે વિવાહ કરે છે અને એમની દીકરી જે છે એમની સાથે પોતાના દીકરાના વિવાહ નક્કી કરાવે છે, નિકાહ પઢાવે છે. મિત્રો, તો આ આખી પૃષ્ઠભૂમિવાળી ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી નવલકથા એટલે રાય કરણઘેલો. ગુજરાતી ભાષામાં આ નવલકથા 1866માં પ્રસિદ્ધ થઈ અને નામના પામી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા રૂપે. પરંતુ આની પહેલાં પણ એક નવલકથા છે એ વિદ્યાર્થી મિત્રો રચાઈ ગઈ હતી અને એ નવલકથા સોરાબશા નામના વ્યક્તિએ રચી હતી અને મારા ખ્યાલથી 1862માં આ નવલકથા રચાઈ. પરંતુ આ નવલકથા છે એ ઇન્ડિયન કોટેજ કરીને એક અંગ્રેજી લેખ હતો એનું બેઠે બેઠું રૂપાંતર કરેલું થોડું વિસ્તારીને અને નામ આપવામાં આવ્યું હતું હિન્દુસ્તાન મધ્યે એક ઝૂંપડી, આ પણ નવલકથા. પરંતુ આ નવલકથા એ કોઈ મૌલિક રચના નથી અને તેથી જ આ નવલકથાને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ન કહી શકાય અને એટલા માટે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા તો રાય કરણઘેલો જ માનવામાં આવે અને નંદશંકર છે એમને પણ આપણે રાય કરણઘેલા માટે યાદ કરવા જોઈએ. મિત્રો, તો આ હતા ગુજરાતી ભાષાના એક લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર નંદશંકર તુલજાશંકર મહેતા. એમનું અવસાન મિત્રો 1905ની આસપાસ થયેલું અને એમના અવસાન બાદ એમના દીકરા વિનાયક છે એમણે એમના જીવનચરિત્રને આધારિત એક કૃતિ પણ રચેલી, નંદશંકરનું જીવનચરિત્ર. તો ઘણી વખત પૂછાય કે નંદશંકરના જીવનચરિત્ર વિશેની વાત કોણે કરી, તો એમના દીકરા વિનાયકે છે એ વાત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ હતા નંદશંકર તુલજાશંકર મહેતા. અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. હા, કોઈ ભૂલ રહી ગઈ હોય, કોઈ શરત ચૂક થઈ હોય તો કમેન્ટ સ્વરૂપે અચૂક લખજો અને તમારા મિત્રોમાં શેર કરજો. બીજું કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બાજુના બેલ જેવા આઇકનને પણ દબાવી દેજો જેથી અનવા વિડીયો તમને મળતા રહે. આ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.